ડેસા તાલુકાના ગરપડા ગામમાં પ્રાથમિક શાળાના રોડ પર વરસાદી પાણી ભરાવાથી બાળકો પરેશાન થઈ ગયા હતા. અંદાજે 200 થી 250 બાળકો અભ્યાસ કરતા હોય પાણી ભરાવાથી બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડતી હતી. સરકાર દ્વારા ફુતેપુરાને જોડતો રોડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેવી માંગ કરી છે. અહેવાલ ગિરીશ જોશી, બનાસકાંઠા. મેં ઘરેથી સ્કૂલમાં આવો હે એટલે વરસાદનું પાણી ભરાય હે, ગાદો થાય એટલે કપડા બગડે હે, કે એટલે સરકારને કહે કે રોડ બનાવ. ડીસા તાલુકાનું ગામ ધ્રપડા, મોહન ફતેપુરાથી મોહનપુરા જતા રોડ, તે બંને બે પ્રાથમિક શાળાઓ આવેલી છે, ફતેપુરા પ્રાથમિક શાળા અને મોહનપુરા પ્રાથમિક શાળા. બંને શાળામાં 200 થી 250 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમને અવારનવાર જવા માટે ખૂબ જ તકલીફ પડે છે. એમના કપડાં પલળી જાય છે, પુસ્તકો પલળી જાય છે. અમે લેખિતમાં અને મૌખિકમાં ધારાસભ્ય કોંગ્રેસના ગોવાભાઈ રબારી અને ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને પણ આપેલું છે, રજૂઆત કરી છે, અને કોઈ અમારી હજી રજૂઆત સાંભળી નથી. અને કે હવેથી યાર અમારી રજૂઆત કરવાથી અમારા રસ્તાનો નિકાલ લાવે એવી નર્મદા રજ છે સાહેબ. આગળ ક્યારે રોડ બને? આગળ કે અમારા લીલાધર વાઘેલા સાહેબ કેબિનેટ મંત્રી હતા અને ડીસા તાલુકાના ધારાસભ્ય હતા. 2006 સાલમાં એમના દીકરાએ કામ કર્યું હતું દિલીપ છીટા. એના પછી કોઈ કાર્યવાહી કરી જ નથી. ઘણી રજૂઆત અમે લેખકમાં આપી અને મૌખિકમાં આપી, તાલુકા ડેલિકેટની રજૂઆત કરી, જિલ્લા ડેલિકેટની રજૂઆત કરી, પણ કોઈ અમારી અરજી સાંભળી જ નથી. અમે ફતેપુરા પ્રાથમિક શાળામાં ભણીએ છીએ. અમારે ઘરે રસ્તામાં આવવાથી અમને વરસાદનું પાણી ભરાય છે, અમને તકલીફ પડે છે. અમારા પાણી ભરાય છે તે અમારા નિશાળમાં આવવાનું ખૂબ તકલીફ પડે છે. અમારા કપડાં અને ચોપડીઓ અને પલળી જાય છે. સરકારને રોડ બનાવવાની વિનંતી કરીએ.